નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ચોટીલામાં આજરોજ ચોટીલા મામલતદાર ઓફિસે ડેપ્યુટી કલેક્ટર આરબી અંગારેને કાઠી સમાજ અને ચારણ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. ગરતેશ્વર તાલુકા પંચાયતની ચૂંટણીનો થનગનાટ શરૂ, ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ઘસારો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં નવીન બનેલ ગોડાઉનનું લોકાર્પણ કરવામાં આવ્યું. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા ગોઠીપડા ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ યોજનાનો રસ્તો મંજૂર થયેલ જગ્યાને બદલે બીજી જગ્યાએ કરતા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો વિરોધ. અમીરગઢના કપાસિયા ગામમાં નંદીને ઝાડ સાથે બાંધી માર મારી સમૂહને ભારે પડ્યું. ત્રણ ટ્રેક્ટર પડી ચાર તથા મોરી અનાજનો દંડ ભરવો પડ્યો. નવસારી જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા આજે બિલ્ડિંગ મટીરિયલના ભાવમાં વધારાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને ગીર સોમનાથ ભાજપે પ્રથમ યાદી જાહેર કરી, અનેક જૂના નેતા કપાયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને દરેક પક્ષમાં નારાજગી અને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે, ત્યારે વલસાડ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સક્ષમ અને અનેક વખત જીતી ચૂકેલા ઉમેદવારોને ટિકિટ ન મળતા ઉમેદવારોને બળવો પોકાર્યો છે અને અપક્ષ દાવેદારી કરી છે. સાથે સાથે અનોખી રીતે જોવા મળતા બળદ ગાડા પર આવી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે 8 પ્રાંતિજના પોગલુ પાટિયા પાસે રાત્રિ દરમિયાન ટ્રક પલટી ખાઈ ગયો હતો, ત્યારબાદ ટ્રકમાં આગ લાગી હતી. ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે અને તાલુકા પંચાયત ખાતે આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે પોતાના સમર્થકોને લઈને આવ્યા હતા અને પોતાની ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સુખડ ગામેથી પ્રાંતિજ પોલીસે 9 લીટર દારૂ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટે આપ્યો ફરી એક ઝટકો. રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ખેડૂતોનું આંદોલન અનિશ્ચિતકાળ સુધી ચાલશે. જો બાઇડેને કહ્યું કે ટ્રમ્પે મહામારી દરમિયાન જવાબદારી ન નિભાવી. અમેરિકાના ટોક્સામાં ભીષણ માર્ગ અકસ્માત, 6ના મોત. ભારત સામેની T20 સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર. નવી દિલ્હી વારાણસી વચ્ચે હવે તેજસ એક્સપ્રેસ દોડશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 13 ફેબ્રુઆરીથી બીજી ટેસ્ટ ચેન્નાઈના મેદાનમાં રમવાની છે. આ પહેલા ઇંગ્લેન્ડ ટીમે પોતાની પ્લેન 11ની જાહેરાત કરી દીધી છે. નીતિન ગડકરી આજે દેશના પ્રથમ સીએનજી ટ્રેક્ટરનું કરશે લોકાર્પણ. દિવ્યાંગના વિકાસથી આપણો વિકાસ, સુપ્રીમ કોર્ટ. ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે હું બંગાળમાં મમતા સરકારને ઉખાડવા માટે જ આવ્યો છું, સંભાળવા માટે આવ્યો નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચીન મુદ્દે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને ભારત સરકાર પર નિશાન સાધ્યું હતું. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની જમીનનો ટુકડો ચીનને સોંપી દીધો હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જીએનએફસીબી ભરૂચ દ્વારા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીના વિક્રેતાઓની શિબિર યોજાઈ હતી. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZSTV.